હરિહરેશ્વર હોલ ખાતે સભા યોજાઈ હતી જેમાં ભાજપ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ભાજપના વિવિધ સાથે ભાજપ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા તો આ પ્રસંગે તલોદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા ફુંસરી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને પ્રદેશ યુવા મોરચાના મંત્રી હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત રહીને સભા સંબોધી હતી જેમાં ભાજપ સરકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દસ વર્ષમાં કરેલ કામો તથા યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને અબકી બાર ચારસો પાર સરકાર બનાવવા ઉપસ્થિત લોકોને હાકલ કરી હતી ને સાબરકાંઠા અરવલ્લી સીટના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને જંગી મોતથી વિજયી બનાવી સાબરકાંઠા અરવલ્લી સીટમાંથી એક કમર ખીલાવીને દિલ્હી મોકલી આપવા અને ભાજપ હોદ્દેદારો કાર્યકરો આગેવાનોને આજથી કામે લાગી જવા કહેવામાં આવ્યું હતું તો આ પ્રાંધીજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપકભાઈ કડીયા પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ નીરવભાઈ પરીખ ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ વર્ષાબેન સથવારા નિકુંજભાઈ રામી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હાર્દિકભાઈ બ્રહ્મભટ હેમંતભાઈ દેસાઈ મનોજભાઈ મોદી રાજુભાઈ બ્રહ્મભટ્ટ અમરીશભાઈ સોની મુકેશભાઈ સથવારા મહેશભાઈ મકવાણા મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન સોની ઉપ્રમુખ પદ્માબેન રાવળ ઉપપ્રમુખ રીતિબેન ભટ્ટ મંત્રી સુનલબેન દેસાઈ કલાબેન બારોટ સહિત ભાજપ હોદ્દેદારો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે રાવલ જે ડેસ્ટ એવી પ્રાંતિ છે લોકસભા ચૂંટણીના સંદર્ભે પ્રાંતિય શહેર સંગઠન દ્વારા આયોજિત મોદી સભા મોદી પરિવારનું આજે મિટિંગ યોજવામાં આવી હતી જે અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં ભારતના દેશને એક વિકસિત દેશ બનાવવા માટેના જે પ્રયાસો થયા છે અને જે યોજનાઓની અમલવારી થઈ છે એ બાબતે થઈને આજે મોદી પરિવાર સભાની અંદર વરિષ્ઠ કાર્યકર્તાઓ સંગઠનના આગેવાનો ચૂંટાયેલા પદાધિકારીઓ એમની સાથે આજે વાત કરવામાં આવી હતી અને સૌએ એક સાથે મળી અને આવનારી લોકસભાની ચૂંટણી માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી ચારસો પાર સરકાર બને એ માટે કામે લાગવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું